અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત પ્રવાસે. ગાંધીનગર ખાતે અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત. આઉટસોર્સિંગ કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નોને લઈને કેજરીવાલ કરશે મહત્વની જાહેરાત. 4 સપ્ટેમ્બર રવિવારે યુવાનો અને આઉટસોર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોને લઈ ગાંધીનગર આવશે. સુરતમાં પાટીલે આપ પર કર્યા છે પ્રહાર. નામ લીધા વગર જ આપને લીધી આડે હાથ. આપની જાહેરાતોને ચાઇનીઝ માલ કહી ગુજરાતીઓ મૂર્ખ બને તેમ નથી તેમ કહ્યું છે. ગુજરાતમાંથી સૌથી વધારે રોજગારી અપાય છે. ગુજરાતીઓ માત્ર આપવા માટે જ હાથ લંબાવે છે તેવું કહેવું છે પાટીલનું. એક ભાઈ આવીને કહે છે કે અમે ફ્રી આપીશું, પણ પાવર આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપતા નથી. આ તો ચાઇનીઝ માલ જેવું છે, ધોયા તો ધોયા એવું એનું કામ છે. વિશ્વાસ કરશો તો ફસાઈ જશો. આ રાજ્યની અંદર આખા દેશમાંથી સૌથી વધારે લોકોને રોજગારી આપતું હોય તે ગુજરાત રાજ્ય છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપીના મુખ્ય સંયોજક છોટોભાઈ વસાવાએ રાજકીય પાર્ટીઓને લલકાર ફેંક્યો છે અને તેમણે કહ્યું છે કે આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો. ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું. આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણી માટે તૈયારી કરી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીપી દ્વારા ગુજરાત રાજ્યમાં ચૂંટણી લડનાર તેમના ઉમેદવારોને લઈને ખાસ બેઠક કરી હતી. ધારાસભ્ય મુખ્ય સંયોજક છોટુભાઈ વસાવાએ કહ્યું છે કે બીટીપી નાની પાર્ટી છે, તેઓ ફાંકો રાખવાવાળા સમજી લેજો. આખા દેશની ચૂંટણીમાં બીટીપી ઝંપલાવશે અને ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં પરંતુ તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી આખા દેશની છે, ઉમરગામથી અંબાજી નહીં પૂરા ગુજરાતમાં પણ અમે લડાવી શકીએ એમ છે. અને જો કોઈ એવો ફાંકો રાખતો હોય કે આ નાની પાર્ટી છે, આદિવાસીઓ કંઈ છે નથી, તો એમના મગજમાંથી કાઢી નાખે. અમે આખા ગુજરાતમાં પણ લડાવી શકીએ. બહુ વર્ષોથી અમારો ઉપયોગ કરીને જે ચાલે છે ટ્રાઇબલનો, બધી જ પાર્ટીવાળા, એમને મારે કહેવું છે કે તમે હવે એવું મગજમાં નહીં રાખતા કે આદિવાસીઓ જાગૃત નથી અને સત્તામાં આવવા નહીં કરે. અમે સત્તામાં બી આવશું, અમારી સંપત્તિ પણ બચાવશું. સુરેન્દ્રનગર સંકલન બેઠકમાં થયો હોબાળો. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી સંકલન બેઠકમાં જ જમીન પર નીચે બેસી ગયા. ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા અન્નજળનો ત્યાગ કરાયો છે અને ધરણા પર બેઠા છે. ધારાસભ્ય અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવ્યું અને તેવો આરોપ લગાવાયો છે. ધારાસભ્ય નૌશાદ સોલંકીને સંકલન બેઠકમાંથી પોલીસ ટીંગાટોળી કરી અને પોલીસ મથકે લઈ ગઈ. નૌશાદ સોલંકીએ પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા. શહેરમાં બીયુ પરમિશન વગર ધમધમતી બિલ્ડિંગ અંગે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કાર્યવાહી નથી થઈ, જેને લઈને આક્ષેપ કરાયો છે. ધારાસભ્યને પોલીસ ટીંગાટોળી કરી જતા ધારાસભ્યની પણ ગરિમા છીનવાઈ હોવાનો આરોપ લગાવ્યો છે. કલેક્ટર બધા માત્ર સંકલન સમિતિને ફારસ બનાવી દીધી છે અને એની સામેના મારા અનશન આજે હું અહીંથી કરું છું. કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી આરોપો એના પર પગલા નહીં ભરે ત્યાં સુધી હું મારા આ અનશન ચાલુ રાખીશ. છેલ્લા એક વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અનેક પ્રશ્ન બાબતે કલેક્ટરમાં દર વખતે એમ કહેવામાં છે કોઈ 7 દિવસમાં કાર્યવાહી કરીશું, 7 દિવસમાં કાર્યવાહી કરીશું, પરંતુ તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરતા નથી. પીએમ મોદી 28મી